ઉસકા ઇંતજાર છે ભી કો હોગા. સમાચારોમાં આગળ વધીએ. વડોદરામાં જે ઓડિયો ક્લિપ વાયરલ થયો ત્યારબાદ વડોદરાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોલીસને સાથે રાખીને સ્વરા લેબને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓડિયો ક્લિપમાં દર્દીઓની પાસેથી ખોટી રીતે નાણાં પડાવવાની વાત કરવામાં આવી હતી. ઓડિયો ક્લિપમાં લેબ સંચાલક તબીબને કમિશન આપવાની ઓફર કરે છે. દર્દીનો ખોટો રિપોર્ટ આપવાના બદલે લેબ સંચાલક તબીબ પાસે 60% રૂપિયા લેવાની પણ વાત કરતો દેખાય છે. ભરવું કે અમે સ્વરા પેથોલોજી લેબ બાબતમાં જે મને જાણકારી મળે તે અનુસંધાને હું અત્યારે અહીંયા અસ્થલ તપાસ કર્યા. અસ્થલ તપાસ દરમિયાન મને ડૉક્ટર સાથે મુલાકાત નહીં થયા અને ડૉક્ટર સાહેબ સાથે કન્ટેક્ટ કરતા જે પણ કન્ટેક્ટ થયો ને તો અહીંયા જે કલેક્શન સેન્ટરમાં જે બેન બેસેલા હતા એના સાથે ચર્ચા કરી એના પાસે તો જોઈ હતા ને તો અત્યારે જે મને પ્રાઇમા ફેસી જે લાગે એ અનુસંધાને અત્યારે અસ્થલ સીલ મને જે સ્વરા પેથોલોજી લેબ જે છે એ સામાન અંદર મૂકીને પોલીસની ઉપસ્થિતિમાં સીલ કરી દીધા છે. ચાલી રહ્યા છે એ કોઈ પણ ડોક્ટર ડિગ્રી વાળો નથી. એની તમે તપાસ કરાવો ગમે તારે રેડ કરાવો. રેડ કરાવો પ્લસ બીજું કે કોઈ ડોક્ટર રાતે રહેતો નથી. દરેક ડોક્ટર રૂપિયા કમાઈને જતા રહે બરાબર છે. બધા કઈ દીકરી કહેવાય ગામડાની આવી બેઠી બધા બની બેઠેલા છે અને એની તપાસ તમે મીડિયા વાળા કરાવો. બસ અમારી કોઈ બીજી નથી. આખો મામલો શું છે આપને જણાવીએ તો વડોદરાના વડુગામ પાસે આવેલી સ્વરા પેથોલોજી લેબમાં દર્દીઓને ખંખેરતા તબીબ અને લેબ સંચાલકની એક ઓડિયો ક્લિપ સામે આવી છે. લેબ સંચાલક અને ડોક્ટરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં દર્દીઓ પાસેથી પૈસા ખંખેરવાની વાત ચાલી રહી છે. દરેક રિપોર્ટના 40% તબીબને આપવાની આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓડિયો ક્લિપમાં લેબ સંચાલક તબીબને ઓફર આપે છે દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવીને તેમાંથી જે રૂપિયા કમાવવામાં આવશે તે રૂપિયામાંથી 40% ડોક્ટરને આપવાની વાત કરવામાં આવી છે. આઈ એમ ફ્રોમ સ્વરા પેથોલોજી લેબ. હા બોલ. કોણ? હા સર, તમારો ફોન આવ્યો તો નંબર. હા, હવે એમાં તમે કોઈ ટેન્શન ના લેશો. તમે કેસો એ રીતનું થઈ જશે. તમારી પોતાની લેબ છે એ સમજીને ચાલજો. મહિને બિલ આપે એ લોકો. રિપોર્ટ બધા મારી પાસે જ રહેશે. બરોડામાં બી પોતાની 3 પેથોલોજી લેબ છે. એના 4th સેન્ટર ચાલુ કર્યું છે. હા વાંધો નહીં, તમે કહેશો એ પ્રમાણે એનું થઈ જશે. હવે આમાં જે પેશન્ટ રેટ હોય ને એમાં મારે કમ્પલસરી તમારું 40% નું રાખવાનું હોય માઇનસ કરીને તમે મને આપજો જે પેમેન્ટ થાય છે. ચોક્કસ ચોક્કસ. તમે જે રીતનું કહેશો એ રીતનું રિપોર્ટિંગમાં જે મેલેરિયા કહેશો તો મેલેરિયા, ટાઇફોઇડ કહેશો તો ટાઇફોઇડ ને જે કહેશો એ પ્રમાણે સેટિંગ થઈ જશે. ઓકે. અને રિપોર્ટિંગમાં કોઈ તકલીફ આવે નહીં સાહેબજી. તમે કહેશો એ પ્રમાણે થઈ જશે. ફેક લાગે છે ને? ફેક જ છે કન્ફર્મ. એટલે કોઈ બનાવ્યો છે? હા. શાના માટે? એ બધું મને નહીં ખબર. હું અહીંયા ભાઈ જોબ કરું છું, તમે લોકો મારા કામમાં ડિસ્ટર્બિંગ કરો છો મને. હા મેડમ, એ ડોક્ટર આપણે એમઓને મળવા માટે બેઠા હતા મીટિંગમાં કે ભાઈ તમારા જે હોય પેશન્ટ એમને અહીં મોકલજો. પછી બીજે દિવસ બપોરે હું એ જ સુગર કરાવવા માટે હું આવ્યો કે રિપોર્ટમાં મારા સુગરમાં 501 સુગર લોકોએ રિપોર્ટ મળવા આપ્યો. તો આ મામલે પેથોલોજી લેબના કર્મચારીઓએ શું પ્રતિક્રિયા આપી તે જાણીએ. જે રૂટીન કામ હોય છે એ જ, બાકી સ્પેશિયલ ટેસ્ટ અમારા બહાર જાય છે. સંચાલક કોઈ નથી, અમારા ખાલી ઓનર છે જેમી શાહ. આ એક ગંભીર પ્રકારનો ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી સાથે ગુનાહિત ષડયંત્ર પણ છે. કારણ કે ડૉક્ટર અને લેબ સંચાલકોએ પહેલેથી જ નક્કી કરેલું હોય કે આ ભાઈ આવે તો આના રિપોર્ટમાં મેલેરિયા લખવું કે આના રિપોર્ટમાં ટાઇફોઇડ લખવું કે આના રિપોર્ટમાં ડેન્ગ્યુ લખવું. અને 40% જેટલું માતબર કમિશન કોઈ સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ રિપોર્ટ કરાવવા જાય, 5,000 થી 10,000 રિપોર્ટ થાય તેમાંથી 4,000 રૂપિયા ડોક્ટર ખાલી કમિશન લે એ કેટલું વ્યાજબી છે. આગળ વધીએ સુરત.